અમરોલી બ્રિજ નજીક તાપી નદીમાં ફરવા ગયેલા મિત્રોની બોટ પલટી જતા 5 ડૂબી જવા પામ્યા હતા, જેમાંથી 2ના ડૂબી જતા મોત નિપજવા પામ્યા છે, જ્યારે 3 હાલ પાણીમાં તરીને કિનારે આવી જવા પામ્યા હતા. બનાવની જાણ થતાં ફાયર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો. અમરોલીના બ્રિજ નજીક તાપી નદીમાં ફરવા ગયેલા મિત્રોની બોટ પલટી મારી જવા પામી હતી, જેમાં 5 લોકોમાંથી 2ના ડૂબી જવા મોત નિપજવા પામ્યા છે, જ્યારે 3 યુવકો તરીને નદી કિનારે આવી જતા બચી જવા પામ્યા છે. ફાયર બ્રિગેડે 2 ટીમ અને સ્થાનિકોની મદદથી મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. દુર્ઘટનાની આસપાસના લોકોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પોતાની છત પરથી અને નદી કિનારે જોવા પણ ઉમટી પડ્યા હતા. દુર્ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી જાય છે. તમામ યુવકો અજય રાઠોડના ભાઈ પ્રમોદની સગાઈ બાદ ફરવા માટે તાપી નદીમાં મિત્રો સાથે જવા પામ્યા હતા, જેથી હરખનો પ્રસંગ શોકમાં ફેરવાઈ જવા પામ્યો છે. અજય મિત્રો સાથે ઉત્તરાયણ તાપી નદીમાં નાવડીમાં ફરવા ગયો હતો. નાવડી પલટી મારી ગઈ હોવાની બૂમાબૂમ થયા બાદ તાપી કિનારે ચાલતા પ્રસંગમાં ખબર પડી હતી. પરિવાર સહિત 35 વ્યક્તિઓ ઘટનાસ્થળે દોડીને તાપી કિનારે દોડી જવા પામ્યા હતા. 3 જણા બહાર નીકળ્યા બાદ ખબર પડી કે અજય અને રાહુલ તાપીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. ફાયરના જવાનોએ રાહુલને પહેલા અને ત્યારબાદ અજયનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક અજય માતા પિતા બહેન અને ભાઈ પ્રમોદ શોકમાં ગરકા થઈ જવા પામ્યા હતા. એક બાજુ ભાઈની સગાઈની વિધિ ચાલતી હતી અને બીજી બાજુ ભાઈએ તાપીમાં પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. અજય છૂટક મજૂરી કામ પણ કરતો હતો. હાલ તો શુભ પ્રસંગ અશુભ થઈ જતા ઉપસ્થિત તમામની આંખોમાં આંસુ આવી જવા પામ્યા હતા. જાણવા મળ્યું છે કે વેડરોડ વિસ્તારના આ લોકો હોવાનું પણ જાણ મળ્યું છે. અઝહર કુરેશી, G10 ન્યૂઝ.